ઉઠાવવાના સમર્થનમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા પણ આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં આદિવાસીના આદિવાસી નેતા તરીકે ઓળખાતા ચૈતરભાઈ વસાવા બહુ ચર્ચિત ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં છે। ચૈતર વસાવા સામે એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। એક અઠવાડિયામાં પહેલા તેમની સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા છે। પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી રહી છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ચૈતર વસાવા ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તેમના પત્ની સહિત ચૈતર વસાવાના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી। વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા હતા। ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદને આમ આદમી પાર્ટીએ રાજકીય ષડયંત્ર ગણાવી રહી છે, જ્યારે સત્તા પક્ષે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે। એ સમાજના અમારા તમામ અગ્રગણીઓ રતનપુર છોટાઉદેપુર જિલ્લાનું રતનપુર મુકામે બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે મહાસંમેલન થયું હતું, એમાં પણ આ એક ચર્ચાનો એક વિષય ઊભો થયો હતો કે જે આદિવાસી વિસ્તારની અંદર કોઈ પણ પાર્ટીના માણસો હોય, પરંતુ લીડર તો આદિવાસી છે, તો આદિવાસી લીડરને દબાવવા માટેની એક કોશિશ, ખોટા કેસો કરી અને એને ફસાવવા માટે, રાજકીય રીતે એને દબાઈ દેવા માટે અને એનું સન્માન સન્માનને પણ દબાઈ દેવા માટેની કોશિશ રાજ્ય સરકારના ઈશારાથી થતી હોય તેમ દેખાય છે। એટલા માટે અમે લોકો પણ ચૈતર વસાવાના સમર્થનમાં છે। આદિવાસી ગમે તે પાર્ટીમાં હોય, પરંતુ આદિવાસી લીડર છે, આદિવાસી સમાજના આગેવાન છે, આદિવાસી લોકો એને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો હોય તો એના માન મર્યાદા પણ સાચવવું જોઈએ। પોલીસ કેસ કરી અને દબાવવાની જે વૃત્તિ છે એને, એનું પોતાનું ભવિષ્યને ખતમ કરવા માટેની પણ એક લાઈન ચાલતી હોય એવું મને આ તકે દેખાય।